ને મિત્રો મજામાં મિત્રો તમને બધાને ખબર છે કે રિવોલ્યુશન રિવોલ્યુશન એટલે ક્રાંતિ ક્રાંતિના અનુસંધાને પ્રશ્નો આવી રહ્યા છે મિત્રો અને આ ક્રાંતિ વિશેના પ્રશ્નો ગમે ત્યારે જીકેની અંદર આવી શકે છે અને તમારા માર્ક્સ પણ મળી શકે છે તમને ખબર છે પીડી ક્રાંતિ હે ને યલ્લો તો તમને દેખાઈ રહ્યા છે યસ કે મગફળી કંઈક દેખાઈ રહી છે કંઈક તો યસ યલોની અંદર ઓઇલ સીડ પ્રોડક્શન્સ એટલે જે પ્રોડક્શન જે થતું છે એને આધારે જે ક્રાંતિ કહેવાઈ રહી છે તો યસ યલો પીડી ક્રાંતિ એટલે ઓઈલ સીડ પ્રોડક્શન તેલીબિયા જે આપણે કહીએ તો ગ્રીન ગ્રીન રેવોલ્યુશન યલો રિવોલ્યુશન આ બધું પૂછાઈ રહ્યું છે તો ગ્રીન યસ તો એગ્રીકલ્ચર સ્વાભાવિક છે અનાજ અને બધું ઉત્પાદન એવરગ્રીન પણ કહેવાય ઓવરઓલ જે બધા એગ્રી પ્રોડક્શન હોય તો એવરગ્રીન રિવોલ્યુશન પણ કહેવામાં આવે છે અચ્છા મિત્રો ગોલ્ડન રિવોલ્યુશન હા તો યસ ગોલ્ડન તો ગોલ્ડન એટલે યસ હતી પાકો મિત્રો બાગાયતી પાકો ઘણું બધું આવી જાય ફ્રૂટ હની હે મધ ને હોર્ટિકલ્ચર આ બધું આવી જશે ઓવરઓલ અને ગોલ્ડન ફાઈબર રિવોલ્યુશન એટલે મિત્રો બ્લેક એટલે પેટ્રોલિયમ હેને તો તમે ડામરની યાદ કરી લીધો અમે પેટ્રોલિયમની ટીપ્પું બતાવવાનો પ્રયાસ કર્યો છે બી પણ છે પણ તમને યાદ રહી જશે તો મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો કે જુદા જુદા રિવોલ્યુશન તો પૂછાઈ રહ્યા છે અને કોઈ પૂછી લઈએ કે બ્લુ તો બ્લુ એટલે યસ તો તમે વિચાર કરો કે પાણી એકદમ દુધિયા જેવું છે અને એમાં બ્લુ નામ બ્લુ કલરની માછલી છે તો યસ મત્સ જે ઉત્પાદન છે ફીશ ને લગતું હે ને તો એ આવશે અને બ્રાઉન તો તમને એમ યાદ એમને હે ને તો બ્રાઉન કલરના શૂઝ તો લેધર કોકો હે ને કોકો પણ તમને યાદ રહી જશે તો એ પણ અનુસંધાન છે અને હા ગ્રે હોય તો યસ તો ગ્રે છે ને મિત્રો ફર્ટિલાઇઝર તો એક્ઝેક્ટ કલર નથી યસ ગ્રે એટલે ફર્ટિલાઇઝર્સ જે ખાતર હે ને તો ખાતર તમારી પાસે એની જે કોથળી છે ને આખી મોટી બધી એ ગ્રે કલરની છે એવું યાદ રાખજો તો ફર્ટિલાઇઝર્સ તમને યાદ રહી જશે અને મિત્રો પિંક પિંક એટલે યસ તો ઝીંગા હે ને તો ઝીંગાના અનુસંધાને ઝીંગા ઉત્પાદન ઓનિયન્સ ઓકે પ્રોન પ્રોન એ રીતે અને વ્હાઇટ વ્હાઇટ એટલે સફેદ ક્રાંતિ હે ને તો એ તો વ્હાઇટ એટલે મેં દૂધની સીસી બનાવી છે તમને યાદ જ છે ડેરી ઉદ્યોગ તમામ હે ને તો દૂધને ને લગતું છે તો એ વ્હાઈટ ક્રાંતિ છે શ્વેત ક્રાંતિ છે તો યસ સિલ્વર સિલ્વરમાં યસ 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 બિલકુલ તો ઈંડા હે ને તો એના ઉત્પાદનના અનુસંધાને રજત પણ કહેવાય રજત ક્રાંતિ પણ કહેવાય છે હે ને તો સિલ્વર સિલ્વર રિવોલ્યુશન સિલ્વર ફાઈબર એટલે કોટન હા ને તો એવું પણ પૂછાય તો પણ યસ આવડશે અને રાઉન્ડ ગોળ ક્રાંતિ એટલે ગોળ ગોળ શું હોય તો તમે કહો સર બટેટા તો બિલકુલ મિત્રો તો રાઉન્ડ રાઉન્ડ એક બટેટું પણ દોર્યું છે તો યસ એ પોટેટો અને યસ ગોળ એટલે બટેકા અને છેલ્લે રેડ અને લાલ લાલ ટમેટા તો ટમેટાનું અનુસંધાન અને યસ મીટ માંસ હે ને તો યસ તો એના અનુસંધાને તો મરચા પણ ક્યારેક આમાં લેવામાં આવે છે તો એટલે રેડ કલરના મરચા હશે એટલે લેતા તો મિત્રો રિવોલ્યુશન જે ક્રાંતિના અનુસંધાને યસ તમને ખબર છે પીજી ની અંદર પૂછાઈ રહ્યું છે પણ અન્ય જગ્યાએ પણ પૂછાશે એકવાર નજર કરી લેશો ચાલો કરી લઈએ યસ મિત્રો પીડી ક્રાંતિ યસ તો તેલીબિયા હે ને તો પીડા વાળો આ તમે ચિત્રના આધારે પણ યસ યાદ કરી લેજો મગફળી યાદ કરી લેજો તો માત્ર મગફળીની પણ અન્ય પણ તમે તેલીબિયા જે છે જેમાં તેલ તો યસ ઓઇલ સીડ્સ અને ગ્રીનમાં તો તમને ખબર જ છે એગ્રીકલ્ચર પ્રોડક્ટ બધી હે અને ગોલ્ડન પણ એના અનુસંધાન જ કહી શકાય કારણ કે તમે કહો છો બાગાયતી પાક તો યસ એનું અનુસંધાન તમે લઈ શકો છો બ્લેક બરાબર તો બ્લેક રિવોલ્યુશન યસ તો યસ મિત્રો બિલકુલ સાચું છે પેટ્રોલિયમ હે ને તો મેં તમને ડામર એટલે જ કીધું કે યાદ રહી જશે અને બ્લુ એટલે ફિશ બરાબર મત્સ્ય ઉદ્યોગના અનુસંધાને અને બ્રાઉન એટલે તમને ખબર જ છે લેધર અને કોકો હે ને તો યસ ચર્મ જે પ્રોડક્શન છે એનું ધ્યાન અને ગ્રે હોય તો તમને યાદ છે ફર્ટિલાઇઝર્સ બિલકુલ ખાતર હેને તો ખાતરના સંદર્ભે યસ અને પિંક ચાલો પિંકમાં તમને યાદ છે યસ ઝિંગા ઉત્પાદન હે અને યસ ઓનિયન્સ ફ્રોન અને વ્હાઈટ હોય તો યસ સફેદ ક્રાંતિ મિલ્ક હે ને ડેરી પ્રોડક્ટ્સ બધી સિલ્વર હોય તો યસ એગ હે તો એ પણ તમને યાદ છે તો મિત્રો હવે આ તમને બધું યાદ આવી જશે જ્યારે પણ પૂછશે તમારે કોઈ ટેન્શન નથી ગોળ એટલે ગોળ ક્રાંતિ એટલે ખબર છે પોટેટો અને રેડ એટલે પણ ખબર છે તો મિત્રો વિશ્યુ ઓલ ધ વધુ લાંબો વિડિયો નથી કરતો કારણ કે તમારે ફટાફટ યસ જોઈ લેવાનો છે અને શેર કરી દેવાનો છે લાઈક કરવાનું છે અને કોમેન્ટ્સ લખવાની છે આવજો